ના હોત તો સુરત શહેરના લોકો ચા કેવી રીતે પીશે? સમૂળ ડેરીનું દૂધ જો સમયસર ના મળે તો લોકોના ઘરમાં ચા ને તપેલી નહીં ચડે? એ જે વ્યવસ્થા તમે ઉભી કરી છે અને એની સાથે સાથે સુરતના શહેરીજનોએ પણ દક્ષિણ ગુજરાતના તમામ 17 લાખ 18 લાખ કે 20 લાખ જે પણ દૂધ તમે ઉત્પાદન કરો છો એને પ્રોસેસ કરીને એને ખરીદીને તમને આર્થિક રીતે મજબૂત કરવામાં આખા દેશમાં કોઈ એવી ડેરી હોય કે જે શહેરમાં છે ત્યાં જ બધો દૂધ એને ખપત થઈ જાય એ સુરત શહેર છે, એટલા માટે સુરત શહેરના ભાઈ બહેનો પણ આભાર માનું છું. આ દૂધ ઉત્પાદન અઘરો કેસ છે, પરંતુ ખેડૂતોની આવક બમણી કરવી એવું જે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું અને મોદી સાહેબે કહે છે કરતા હોય છે. કપાસનો ભાવ જ્યારે 1200 રૂપિયા હતો આજે 2500 રૂપિયા થઈ ગયો, આવનારા વર્ષોમાં પણ ઘટવાની કોઈ શક્યતા નથી. એરંડો હશે, સિંગ હશે, શેરડી હશે, એના પણ ખૂબ સારા ભાવ આપણને મળતા થયા છે. પરંતુ હમણાં સુધી આપણે ફક્ત આકાશ ઉપર આધાર રાખીને ખેતી કરતા હતા, હવે આપણને નહેરનું પાણી મળે છે, અલગ અલગ પાણીની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અને એના કારણે ખેડૂત પણ એકને બદલે 3 પાક લેતો થયો છે. આ 3 પાકની સાથે સાથે જો કોઈ નાનું ખેડૂત પોતે આ દૂધ ઉત્પાદન સાથે જોડાય તો એના માટે કોઈ વધારાની સ્કિલની એને જરૂર નથી અને એની જે રોકડી આવક થાય કે દર અઠવાડિયે એના ખાતામાં ચેક જમા થઈ જાય એ સમૂળ દેહીને કારણે શક્ય બન્યું છે અને ગુજરાતમાં અમૂલને કારણે શક્ય બન્યું છે. એના માટે હું મુલ્લા અને સુમલના 100 ડિરેક્ટર સીઓના સભાસદોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.